Hello students, welcome in the class. We are learning communication, and in the first chapter we had learned process of communication. In the last lecture we had learned process of communication, right? Process of communication ji apde gaya lecture ni andar bhaina tha. प्रोसेस ऑफ कम्युनिकेशन भेण था, राइट? तो एनी अंदर अपने व्याख्या पची आज साइकल सोर्स एनकोडिंग चेनल रिसीवर डिकोडिंग फीडबेक आटली प्रोसेस से कम्युनिकेशन अंदर थाय त्यारे ज कम्युनिकेशन शक्य बने, राइट? तो एनी आपणे बात करी थी, आ बधाई लास्ट टॉपिक आपणे भेणा था. हवे एनी अंदर पहलू जे सेंडर અને મેસેજ આની આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ સેન્ડર છે એના મનમાં દિમાગની અંદર એક આઈડિયા છે, એક વિચાર છે, એ ઉત્પન્ન થાય છે, રાઈટ? પછી એ લખાણને વ્યવસ્થિત રીતે ગોઠવે છે લેંગ્વેજની અંદર અને એક મેસેજ તૈયાર કરે છે. બે વસ્તુ જોઈતું. નાવ કોમ્યુનિકેશનની ત્રીજી પ્રોસેસ શું છે? ત્રીજી પ્રોસેસ છે એન્કોડિંગ. So the sender puts his idea or fact into words, symbols, pictures or gestures which the other person can understand. હવે એન્કોડ કરવું, એન્કોડ કરવું એટલે બનાવવું. મેસેજ છે, હવે એને બનાવવું પડે ને. તો એ પોતાનો જે મેસેજ છે, આઈડિયા છે, એને શબ્દોમાં અથવા કોઈ સિમ્બોલમાં, પિક્ચરમાં, જેસ્ચરમાં આ રીતના એવી રીતે બનાવે છે કે સામેવાળી વ્યક્તિ બરાબર સમજી શકે. This part of the communication process is called encoding. અને જે બનાવવાની વાત છે એને એન્કોડિંગ કહેવાય, રાઈટ? ઇટ ઓલ્સો ઇન્વોલ્વ ધ ચોઈસ ઓફ અપ્રોપ્રિએટ મીડિયા સો દેટ ધ આઈડિયા ઇઝ ટ્રાન્સલેટેડ ઇન ટુ અ મેસેજ દેટ કેન બી ટ્રાન્સમિટ ટુ ધ અધર. હવે એની અંદર સૌથી મેઇન વસ્તુ છે મીડિયા, જે વિચારને તમે મોકલો છો, બરાબર? તો કારણ કે તમે વ્યવસ્થિત રીતે સામેવાળી મોકલી શકો, જેમ કે તમે મોબાઈલ થ્રુ મોકલો છો, ફોન કરો છો, ઈમેલ કરો છો, ફેક્સ કરો છો, તો કયા મીડિયાનો ઉપયોગ કરો છો એ બહુ મહત્ત્વનું છે અહીંયા એન્કોડિંગ માટે, રાઈટ? પછી વર્ડ્સ એન્ડ સિમ્બોલ શુડ બી સિલેક્ટેડ કેરફુલી કીપિંગ ઇન માઇન્ડ ધ પર્પઝ ઓફ કોમ્યુનિકેશન. પછી જ્યારે તમે સિમ્બોલ અથવા વર્ડ્સનો ઉપયોગ કરો, મતલબ કે લેટર લખો છો, ચાલો લેટર કોઈને ઈમેલ લખો છો, તો એમાં શબ્દો બરાબર ધ્યાનથી લખવા જોઈએ, કારણ કે કોમ્યુનિકેશનનો હેતુ શું છે એ ખબર હોવી જોઈએ ને. કારણ કે તમે જો ખોટો મેસેજ તમે મોકલી દો અથવા તો એવા શબ્દો વાપરો તો જેનાથી કોમ્યુનિકેશન ચેન્જ થઈ જાય છે, તો કહેવાનો મતલબ એ છે શબ્દો છે એનો એકદમ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને લખવું જોઈએ, તો એમાં ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? The word or needs to purpose and the need of the receiver, the words or symbol. તો જે રિસીવર છે, બરાબર, જે એ રિસીવ કરનાર છે એનું હેતુ પણ શું છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. ઇફ નોટ સિલેક્ટેડ કેરફુલી મે ક્રિએટ કન્ફ્યુઝન ઓર મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટ એની સ્ટેજ ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. જો તમે શબ્દનો ઉપયોગ નહીં કરો બરાબર તો શું થાય, કન્ફ્યુઝન થઈ શકે છે, સમજી ન શકે તો, અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે અને એના કારણે પ્રોસેસ છે એ ખરાબ થઈ જાય, કોમ્યુનિકેશન બરાબર થતું નથી. દેરફોર ધ પ્રોસેસ ઓફ એન્કોડિંગ ઇઝ વેરી એસેન્શિયલ ટુ કન્વે ધ મીનિંગ એટેન્ડેડ બાય ધ સેન્ડર. તો એકદમ એસેન્શિયલ વસ્તુ છે એન્કોડિંગ કરવું, બરાબર છે? કારણ કે તમારે એનો મિનિંગ છે એ સેન્ડરને, રિસીવરને તમારે પહોંચાડવાનો છે. એન્ડ ટુ ગેટ ધ ઇન્ટેન્ડેડ રિસ્પોન્સ ઓર ફીડબેક ફ્રોમ ધ રિસીવર. કારણ કે જો તમે વ્યવસ્થિત મેસેજ નહીં મોકલો તો તમને એનો ફીડબેક પણ મળશે નહીં. જો ફીડબેક નહીં મળે તો યાદ રાખો કોમ્યુનિકેશન જે અધૂરું ગણાય. તો ત્રીજી પ્રોસેસ છે એન્કોડિંગ. ચોથી છે ચેનલ એન્ડ મીડિયમ. તો એ આપણે ઉપર એ વાત થઈ, એ જ વસ્તુ છે કે ધ પ્રોસેસ ઓફ એન્કોડિંગ ઇઝ ફોલોડ બાય સિલેક્શન ઓફ અ ચેનલ ઓર મીડિયમ. મીડિયમનો ઉપયોગ અથવા ચેનલનો ઉપયોગ છે એનું સિલેક્શન બહુ જરૂરી છે એન્કોડિંગ માટે.
The entire process of communication depend upon the proper section or channel, as the channel connected the sender with the receiver. तो एक एवी चेनल होवी जोईए, राइट, एक सिलेक्शन करवानुं के जे मोकलनार छे अथवा तो जे मेळवनार छे ई बे वच्चे कनेक्टेड होय, बराबर छे. तमे एने ईमेल करी दो पण सामेवाळा अगर कॉम्प्यूटर ज न होय तो मोबाइल ज न होय तो राइट. तो एक एवी तमारे चेनलनो उपयोग करवानो छे मोकलवा माटे मेसेज के जे बन्ने पासे छे, राइट. मीडियम इज डिफरंट फ्रॉम चेनल. फॉर एक्जाम्पल, लेटर इज द मीडियम वेर एज मेल सर्विस इज अ चेनल, बराबर. तो जुओ, मीडियम अने चेनल नी वात करिए तो लेटर जे ए एक मीडियम छे के तमे लेटर लिखो, बराबर, ईमेल लिखो तो देट इज मीडियम. पण ईमेल जे ई चेनल जे जेना द्वारा तमे मोकलो छो, ईमेल लखवानी वात नथी करतो, ते चेनल जेना द्वारा तमे मोकलो, जेम के मेसेज तमे लिखो, बराबर छे, तो ए ए मीडियम छे. પણ તમે વોટ્સઅપ છે, ઇટ ઇઝ અ ચેનલ, વોટ્સઅપ દ્વારા જેના દ્વારા તમે, તો એ ચેનલ છે, સમજાણું. તો એ ચેનલ દ્વારા મોકલાય છે, રાઈટ. તો સ્પીચ ઇઝ ધ મીડિયમ બટ લાઉડ સ્પીકર ઇઝ ધ ચેનલ. સ્પીચ ઇઝ ધ, બોલવો છો એ મીડિયમ છે, પણ લાઉડ સ્પીકર જે છે. ધ સિલેક્શન ઓફ અ ચેનલ એન્ડ મીડિયમ ડિપેન્ડ અપોન અ નંબર ઓફ ફેક્ટર લાઇક ધ ઇન્ટરનેટ ઇન્ટર રિલેશનશીપ બિટવીન ધ સેન્ડર એન્ડ ધ રિસીવર. તો ચેનલ અને મીડિયમ છે અને સિલેક્શન છે એ બહુ જરૂરી છે રિસીવર અને સેન્ડર માટે. ધ નીડ ફોર ઇમિડિયેટ ફીડબેક, ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ મેસેજ બીંગ સેન્ટ, ધ કોસ્ટ ઓફ કોમ્યુનિકેશન એક્સેટ્રા. તો સારા ફીડબેક મેળવવા માટે તમારે આ બધી વસ્તુની જરૂર પડે છે, બરાબર, કે ભાઈ કેવી રીતે મેસેજ મોકલવો, બરાબર, એની કોસ્ટ શું થશે કોમ્યુનિકેશનની. તો આ બધી વસ્તુ જે ચેનલ અને મીડિયમ દ્વારા તમે જાણી શકો છો, રાઈટ. દેન એના પછીની પ્રોસેસ છે રિસીવર. હવે અહીંયા જે સેન્ડર છે એનું કામ પૂરું થઈ જાય છે. પહેલાં એક મેસેજ ઉત્પન્ન થયો, રાઈટ, એને એના પહેલાં સેન્ડર છે, બરાબર, એ એની વ્યક્તિ, કારણ કે એની અંદર મગજની અંદર એક આઈડિયા આવે છે, પછી એને મેસેજ બનાવે છે, પછી એને એન્કોડિંગ કરે છે, પછી એ મીડિયમ સિલેક્શન કરે છે. હવે આવી ગયું છે, કારણ કે સેન્ડ કરી દીધું, હવે રિસીવરની વાત આવે છે. કારણ કે શરૂઆતમાં જ આપણે જોયું કે પ્રોસેસ છે એની અંદર માત્ર સેન્ડર છે એ જરૂરી નથી, રિસીવર પણ હોવો જોઈએ. તો રિસીવર એટલે શું? તો કે ધ પર્સન ઓર ગ્રુપ ટુ હુમ ધ મેસેજ ઇઝ ડાયરેક્ટેડ ઇઝ નોન એઝ ધ રિસીવર. જેને વ્યક્તિ હોય અથવા તો ગ્રુપ હોય જેને આપણે મેસેજ મોકલવો છે, તો એ મોકલનાર છે, મેળવનાર છે, એને આપણે રિસીવર કહેશું. ધ રિસીવર ઇઝ રિપ્રેઝન્ટ ધ ડેસ્ટિનેશન ફોર ધ મેસેજ એન્ડ ધસ ધ રિસીવર ઇઝ એટ ધ રિસીવિંગ એન્ડ ઓફ ધ કોમ્યુનિકેશન સાયકલ. તો એક ડેસ્ટિનેશન છે, સામે વ્યક્તિ દૂર છે અથવા એની સામે છે, અલગ છે ટૂંકમાં, તો એ એક સાયકલનો બીજો ભાગ છે કોમ્યુનિકેશન સાયકલનો. હી મે બી અ લિસનર, કદાચ એ સાંભળનાર હોઈ શકે, અ રીડર, એ વાંચનાર પણ હોઈ શકો, રાઈટ, એને પણ રિસીવર કહેશું. અ વ્યુઅર, અથવા તો જોનાર હોઈ શકે, એવું નથી, બરાબર, કે સામે ઊભો જોઈએ, જરૂરી નથી. અત્યારે આપણે વચ્ચે પણ કોમ્યુનિકેશન ચાલે જ છે, તમે વ્યુઅર પણ છો, લિસનર પણ છો, રીડર પણ છો. તો ચોપડી બુક વાંચનાર છે, એ બે વચ્ચે સંવાદ કહી શકાય. હી હેઝ એન ઇમેજિન ઓફ ધ સેન્ડર ઇન હિઝ માઇન્ડ એન્ડ અટેચ્ડ સમ મિનિંગ ટુ ધ મેસેજ હી હેઝ રિસીવ. તો જે સેન્ડર છે એને હંમેશા રિસીવર જે મેળવનાર છે એને ધ્યાનમાં રાખીને મેસેજ મોકલવાનો હોય છે, રાઈટ. તો એના પછીનો ભાગ છે રિસીવર. હવે રિસીવર શું કરશે? હવે એના પાર્ટ છે, રાઈટ, એના પછીની પ્રોસેસની વાત કરીએ તો ડીકોડિંગ કરશે. ડીકોડિંગ કરવું એટલે શું? તો કે તમે જે મેસેજ મોકલ્યો છે, એન્કોડ કર્યો છે, એને સમજવાનો પ્રયત્ન કરશે. દેટ ઇઝ કોલ્ડ ડીકોડિંગ. ધ પ્રોસેસ ઓફ ડીકોડિંગ ઇઝ ધ ઓપોઝિટ ઓફ એન્કોડિંગ. એન્કોડિંગનું ઓપોઝિટ છે. ધ રિસીવર ટ્રાન્સલેટ ધ વર્ડ્સ એન્ડ સિમ્બોલ યુઝ ઇન ધ મેસેજ ઇન ટુ ધ આઈડિયાઝ એન્ડ ઇન્ટરપ્ટેડ ફ્રોમ ધેમ ટુ ઓપટેન ઇટ્સ મિનિંગ.
तो जे रिसीवर है शू करते जे विचार जे शब्दों द्वारा सीम्बोल द्वारा मेसेज द्वारा तमने मिलो एने समझवा प्रयत्न करते इफ द रिसीवर इज फेमिलियर विथ द कोड्स यूज एंड हिज प्रोप्रेशन इज गुड ही डिराइव ही विल डिराइव मोर ओर लेस द सेम मीनिंग एज सेंट बाय द सेंडर जो एने आ बदी कोड जे तमे मोकला है पिक्चर मोकलू है मेसेज मोकेलो छे तो एने एनाथी फेमिलियर हे जाणीतू हे तो ये तमे मोकेलू छे एज मीनिंग एने पण लेशे बराबर तो मेसेज शुड बी एक्यूरेटली रिप्रोड्यूस इन द रिसीवर्स माइंड तो एज सेम टू सेम एना मगजनी अंदर ए आइडिया उत्पन्न थशे However, in case of an lapse in the process of communication at any stage, પણ ઘણી વખત બરાબર તમારા કોઈ કોઈ આગળ લેપ્સ વચ્ચે કંઈક ખામી રહી જશે તો ધ પ્રોસેસ ઓફ ડિકોડિંગ મે નોટ સર્વ ધ પર્પઝ એઝ ધ મેસેજ વુડ નોટ બી એક્યુરેટલી રિપ્રોડ્યુસ્ડ ઇન ધ રિસીવર્સ માઇન્ડ જો કોઈ વચ્ચે ખામી રહી જશે આ પ્રોસેસમાં તો તમે જે મેસેજ મોકલેલો છે એ સેમ મેસેજ છે એ સામેવાળી વ્યક્તિમાં રિપ્રોડ્યુસ થશે નહીં રાઈટ તો આ ડિકોડિંગમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે પછી છે ફીડબેક લાસ્ટ સ્ટેજ બરાબર આફ્ટર ધ ડિરાઇવિંગ મિનિંગ ધ રિસીવર રિએક્ટ ઓર રિસ્પોન્ડ ટુ ધ મેસેજ હવે એને મેસેજ મળી ગયો એને ડિકોડ કરી લીધો હવે એ રિએક્શન આપશે બરાબર ને જવાબ આપશે હી સેન્ટ બેક હિઝ રિસ્પોન્સ ટુ ધ સેન્ડર સેન્ડરને મોકલશે ધ રિટર્ન ફ્લો કોમ્યુનિકેશન ઇઝ કોલ્ડ ફીડબેક રિટર્ન જે એને મેસેજ આવશે એને ફીડબેક કહેવાય ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ઇનકમ્પ્લીટ અન્ટિલ ધ સેન્ડર રિસીવ ધ ફીડબેક જ્યાં સુધી સેન્ડરને ફીડબેક ન મળે ત્યાં સુધી આ પ્રોસેસ છે એ ઇનકમ્પ્લીટ ગણાય છે ઇફ ધ ફીડબેક ઇઝ ઇન ટ્યુન વિથ ધ મેસેજ કોમ્યુનિકેશન ઇઝ સેડ ટુ બી ઇફેક્ટિવ તો જો ફીડબેક છે એ મેસેજ છે એ કોમ્યુનિકેશન સાથે ટ્યુન કરશે એટલે કે વ્યવસ્થિત રહેશે તો કોમ્યુનિકેશન છે એ અસરકારક ગણાશે ફીડબેક ઇઝ ધસ ધ કી એલિમેન્ટ ઇન કોમ્યુનિકેશન એઝ ઇટ ઇઝ ધ ઓનલી વે ટુ જજિંગ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ મેસેજ બહુ કી વસ્તુ છે એલિમેન્ટ બરાબર કોમ્યુનિકેશન માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે કારણ કે એની જે અસર છે એને તમે જજ કરી શકો છો ફીડબેક ઇન્ડિકેટ્સ ધ નોલેજ અબાઉટ ધ આઉટકમ ઓફ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશનનું જે આઉટકમ છે એનું નોલેજ છે બરાબર છે એને એ અસર કરે છે ઇટ બિગન્સ વેન ધ રિસીવર રિસ્પોન્ડ ટુ ધ મેસેજ એન્ડ એન્ડ્સ વેન ધ રિસ્પોન્ડ રીચીઝ ધ સેન્ડર ક્યારે શરૂ થાય છે તો કે રિસીવર જ્યારે એનો રિસ્પોન્સની શરૂઆત કરે ત્યારે શરૂ થાય છે રિસીવર જે મેસેજ પહોંચી જાય સામેવાળા વ્યક્તિને એટલે એ ફીડબેકનો અંત આવી જાય છે ફીડબેક અનેબલ ધ સેન્ડર ટુ નોન વેધર ધ મેસેજ હેઝ બીન પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ એન્ડ વેધર ઇટ હેડ ધ ડિઝાયર ઇફેક્ટ ઓન ધ માઇન્ડ એન્ડ બિહેવિયર ઓફ ધ રિસીવર તો ફીડબેકથી ખબર પડે છે મોકલનારને કે ભાઈ જે મેં કીધું હતું એ બરાબર સમજ્યો કે નહીં અથવા તો ન સમજ્યો અથવા તો એનું જે ઈચ્છા હતી એ પ્રમાણે જવાબ આવ્યો અથવા ન આવ્યો સિસ્ટમેટિક યુઝ ઓફ ફીડબેક હેલ્પ ટુ ઇમ્પ્રૂવ ફ્યુચર મેસેજ સિસ્ટમેટિક જો ફીડબેક મળશે તો ભવિષ્યની અંદર વાતચીત આગળ વધી શકશે રાઈટ ફીડબેક વેરિયસ ફ્રોમ વન સિચ્યુએશન ટુ અનધર ફીડબેક છે એ દરેક અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ હોય છે દર વખતે એક જ હોતી નથી રાઈટ ઇન ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન દેર ઇઝ ઇમિડિયેટ ફીડબેક એન્ડ ધીઝ ઇઝ ધ આઈડિયલ સિચ્યુએશન વેર એઝ ઇન કેસ ઓફ રિટર્ન મેસેજ ધ ફીડબેક ઇઝ નોટ અવેલેબલ ઇમિડિયેટલી તમે કોઈ સાથે ફેસ ટુ ફેસ વાત કરતા હો રાઈટ તો તમને ફીડબેક તરત મળી જશે તમે કંઈ પૂછો ને જવાબ મળી જશે તો એ બહુ આઈડિયલ વસ્તુ ગણાય પણ જ્યારે કોઈ રિટર્ન મેસેજ લખીને વાત કરતા હો ત્યારે તમને ફીડબેક છે તાત્કાલિક મળતું નથી રાઈટ દસ ધ ફીડબેક મે બી સેડ ટુ ધ મેઝરિંગ રોડ ઓફ ધ પ્રોસેસ ઓફ ધ કોમ્યુનિકેશન એઝ ઇટ અનેબલ ધ સેન્ડર ટુ જજ હાઉ ફાર હિઝ મેસેજ હેઝ સક્સીડ ટુ અરોઝ ધ ડિઝાયર રિસ્પોન્સ તો ફીડબેક છે કહી શકાય કે માપન છે
કોમ્યુનિકેશનનું માપન જે કે ભાઈ વ્યક્તિ મોકલનાર છે, સેન્ડર છે, એને જજ કરવા માટે. કારણ કે લખનાર લખીને મોકલેલો છે એટલે સામેવાળી વ્યક્તિને ખબર નથી કે કેવો પ્રકારનું, એ જજ કરશે કે આવું છે રાઈટ. તો એના સફળતા અથવા નિષ્ફળતા ઉપર એનો આધાર રહેશે મોકલનાર ઉપર, રાઈટ. તો હવે આપણે વાત કરીએ ધ કોમ્યુનિકેશન પ્રોસેસની, જે આપણે આખે આખું ભણ્યા એને ટૂંકમાં સમજીએ. તો સેન્ડર સૌથી પહેલાં, તો ધ એક્ટ ગેધરિંગ ધ મેસેજ, મતલબ એ મગજની અંદર મેસેજ ઉત્પન્ન કરે છે. મેસેજ એન્ડ આઈડિયા થોટ પુટ વર્ડ્સ, પછી એના મનમાં જે થોટ્સ છે એને ગોઠવશે, દેટ ઇઝ કોલ્ડ મેસેજ. પછી એન્કોડિંગ કરશે એનું, ધ ફંક્શન ઓફ સિમ્બોલાઇઝિંગ અ મેસેજ ઇન વર્ડ ઓર પિક્ચર, એના મનની અંદર વિચાર છે એને શબ્દોમાં અથવા સિમ્બોલમાં એ બનાવશે, દેટ ઇઝ કોલ્ડ એન્કોડિંગ. પછી ટ્રાન્સમિશન, ધ એક્ટ ઓફ કન્વેઇંગ ધ મેસેજ થ્રુ સમ મીડિયા. ટ્રાન્સમિશન, કોઈ મીડિયા દ્વારા એ મેસેજને મોકલવું, કન્વે કરવું. પછી રિસીવર, ધ એક્ટિવિટી ઓફ રિકોગ્નાઇઝિંગ એન્ડ એક્સેપ્ટિંગ ધ મેસેજ, મેસેજ મેળવનાર. ડિકોડિંગ, ધ ફંક્શન ઓફ ઇન્ટરપ્ટિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ મેસેજ, મેસેજને ઇન્ટરપ્રિટેશન કરવું અથવા તો સમજવાનો પ્રયત્ન કરવું, દેટ ઇઝ કોલ્ડ ઇન્કોડિંગ. પછી એનો ફીડબેક આવશે. ધ એક્ટિવિટીઝ ઓફ સેન્ડિંગ અ રિપ્લાય ટુ ધ મેસેજ, ને રિપ્લાય કરવો, દેટ ઇઝ કોલ્ડ ફીડબેક. તો આ એક સાયકલ છે. હવે જુઓ નોઇઝ, આ બધા શબ્દો ખાસ સમજો. નોઇઝ છે એ શું? ધ બેરિયર અરાઇઝિંગ ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનની વચ્ચે કોઈ બેરિયર્સ, નોઇઝ એટલે કે અવાજ જ નહીં, વાતચીત કરતા હોય તો અવાજ, બરાબર, મેસેજ મોકલતા હોય તો એની અંદરના જે કંઈ પણ પ્રોબ્લેમ છે, ઈમેલ નથી, આઈડી નથી, ઇન્ટરનેટ નથી, દેટ ઇઝ ઓલ કોલ્ડ નોઇઝીસ, રાઈટ. પછી સ્ટોરિંગ, ધ ફંક્શન ફોર રિકોર્ડિંગ ધ ફાઇલિંગ ધ મેસેજ ફોર ધ ફ્યુચર, તો સ્ટોર કરવું ફ્યુચર માટે, રાઈટ. અને રિટ્રાઇવિંગ, ધ એક્ટ ઓફ ઓપ્ટેનિંગ એન્ડ રિકોલિંગ ધ સ્ટોર મેસેજ, પછી તમારી પાસે જે સ્ટોરેજમાં પડ્યો છે મેસેજ એને લઈને પાછો મોકલો, દેટ ઇઝ કોલ્ડ રિકોર્ડિંગ, રાઈટ. તો આ આખે આખી પ્રોસેસ છે એને કહેવાય ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન, બરાબર. તો આટલી બધી પ્રોસેસ કરી અને ત્યારે એક કોમ્યુનિકેશન છે એને ઇફેક્ટિવ બનાવી શકાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને મુદ્દા બરાબર ધ્યાનમાં રાખજો. આ પ્રશ્ન જે તમને પૂછાઈ શકે છે એક્ઝામની અંદર, રાઈટ. તો પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન છે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, એન્ડ વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અનધર ટોપિક. ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.